हेलो स्टूडेंट्स, केम छो बधा? आशा छे के तमे अने तमारा फेमिली मेम्बर्स मजामां छो। सीके गोयल प्राइमरी स्कूल राजकोट तरफथी हुं आज आपणो डिजिटल क्लासरूममां आपणो वेलकम करू छुं। तो आपणे जोईए आजे ग्रामरनो टॉपिक ध सिम्पल प्रेझेंट टेन्स। तो सिम्पल प्रेझेंट टेन्स जोता पहेला आपणे समजवुं पडशे के टेन्स एटले शुं। तो टेन्स एटले के काळ। तो काळ कुल इंग्लिश ग्रामरमां 12 प्रकारना छे। तो 12 प्रकारना छे, 12 प्रकारना टेन्सीस छे, काळ छे। एमां छे सिम्पल प्रेझेंट टेन्स, कंटीन्युअस प्रेझेंट टेन्स, परफेक्ट प्रेझेंट टेन्स, आवा आ टाइपना 12 काळ छे। पण એમાંનો સૌથી પહેલો કાળ છે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। પ્રેઝન્ટ ટેન્સ, પાસ્ટ ટેન્સ અને ફ્યુચર ટેન્સ આવા 3 કાળ છે કે જે તમારે જણકવાર અભ્યાસ કરવાનું છે। તો પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન કાળ, પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ। ભૂતકાળમાં જે કોઈ પણ બનાવો બનેલા છે, જે કોઈ પણ ઇવેન્ટ બનેલી છે, જે આપણે ગુજરાતીમાં પણ ભણીએ છીએ, એને કહેવાશે ભૂતકાળ। એના પછીનો કાળ છે ફ્યુચર ટેન્સ। ફ્યુચર એટલે કે ભવિષ્ય, ભવિષ્યમાં થનારી જે કોઈ પણ બાબતો છે એની માટે આપણે ફ્યુચર ટેન્સ એટલે કે ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ। તો હવે આ હતી કાળની સમજૂતી। તેમાંથી સૌથી પહેલો કાળ આપણે લઈશું ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। પ્રેઝન્ટ એટલે આપણને બાળમિત્રો ખબર છે કે વર્તમાન કાળ, પણ એમાં પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ જોવાનું છે। તો સિમ્પલમાં આપણે એનો ઉપયોગ કઈ રીતે આપણી રોજબરોજની લાઈફમાં બોલવામાં કઈ રીતે અને કઈ જગ્યાએ અને આપણે કેવી રીતે ખ્યાલ આવશે કે આ જે છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, તો આપણે એની સમજૂતી લઈએ। તો જોઈએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સિમ્પલ એટલે કે સાદું, પ્રેઝન્ટ એટલે કે વર્તમાન અને ટેન્સ એટલે કે કાળ। તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ રોજિંદી ક્રિયા, દરરોજ તમે સવારે ઉઠીને જે તમારું ડેઇલી રૂટીન જે વર્ક કરો છો, બ્રશ કરો છો, નાહો છો, સ્કૂલે જાઓ છો, બરાબર, એને કહેવાશે રોજિંદી ક્રિયા, એનો ઉપયોગ થશે। ત્યારબાદ ટેવ છે, કોઈ કુટેવ છે, આપણે સારી એવી ભૂખ માંગી અને પછી સુવાની ટેવ હોય તો એવી બધી ટેવનો ઉપયોગ પણ આપણે આમાં કરીશું। ત્યારબાદ કહેવતો કે જે આપણે અવારનવાર બોર્ડ ઉપર તમે લખતા હોવ છો, સાંભળતા હોવ છો, બરાબર, ગુડ થોટ્સ, સારા વિચારો, ફ્રેઝિસ, એનો ઉપયોગ પણ આમાં જ થશે। ત્યારબાદ ક્રિકેટની કોમેન્ટ્રી કે જે તમે અવારનવાર ન્યૂઝ ચેનલ ઉપર સાંભળતા હોવ છો। ત્યારબાદ છે ગાણિતિક સૂત્રો કે જે 1+1 એટલે કે 2 થાય, જે અહીંયા પણ છે, તમે બીજા દેશોમાં જુઓ, દેશ વિદેશમાં, તો એનો ઉપયોગ 1+1 એટલે કે 2 થાય, તો એનો ઉપયોગ। ત્યારબાદ વિજ્ઞાનના સિદ્ધાંતો તેમજ સનાતન સત્ય, સનાતન સત્ય એટલે કે યુનિવર્સલ ટ્રુથ। તો યુનિવર્સલ ટ્રુથ એટલે કે શું? તો કે સૂર્ય છે એ પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમમાં આગમે છે, તો એને કહેવાશે સનાતન સત્ય। તો આ બધા જ જે છે એનો ઉપયોગ છે એ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કરીશું। હવે આપણે નેક્સ્ટ જોશું એના કી વર્ડ્સ। તો સ્ટુડન્ટ્સ, હવે આપણે જોઈએ એના કી વર્ડ્સ। તો કી વર્ડ્સમાં સૌથી પહેલા છે ડેઇલી। ડેઇલી એટલે કે દરરોજ। મેં તમને જે ડેફિનેશનમાં સમજાવેલું હતું કે દરરોજ આપણે જે કંઈ પણ ક્રિયા કરીએ છીએ એનો ઉપયોગ થાય છે। ડેઇલી, ઓફન એટલે કે વારંવાર, આપણે ટી છે એ સાયલન્ટ છે, આપણે બોલીશું નહીં, એનો ઉચ્ચાર થશે ઓફન। ઓલવેઝ, ઓલવેઝ એટલે કે હંમેશા। ત્યારબાદ છે યુઝવલ, યુઝવલ એટલે કે મોટા ભાગે। જનરલી, જનરલી એટલે કે સામાન્ય રીતે। ત્યારબાદ છે સમટાઈમ્સ, સમટાઈમ્સ એટલે કે ક્યારેક। અને લાસ્ટ છે એવરી ડે, એવરી ડે એટલે કે દરરોજ, એવરી વાળા, દરેક શબ્દ છે એનો ઉપયોગ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં થશે। અગર આની જગ્યાએ એવરી વીક, એવરી મંથ કે એવરી સન્ડે એટલે કે દર રવિવાર, દર મહિને, દર મહિને હું એકવાર વૃદ્ધાશ્રમની મુલાકાતે જાઉં છું, તો એનો ઉપયોગ પણ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કરીશું। હવે આપણે જોઈએ એનું કોષ્ટક એટલે કે હવે એનું આપણે જોઈએ ટેબલ અને એના વપરાતા હેલ્પિંગ। તો સ્ટુડન્ટ્સ, હવે આપણે જોઈએ હેલ્પિંગ વર્બ્સ એટલે કે સહાયકારક ક્રિયાપદો, એની માટે આવશે ડુ અને ડઝ। તો એમાં આપણે સૌથી પહેલા જોઈએ હકારની વાક્ય રચના। તો હકાર વાક્ય રચના એટલે કે એફર્મેટિવ સેન્ટેન્સ પેટર્ન, એને ઇંગ્લિશમાં કહેવાશે એફર્મેટિવ એટલે કે હકાર, સેન્ટેન્સ એટલે કે વાક્ય અને રચના એટલે કે પેટર્ન। તો એ આપણે જોઈએ, સૌથી પહેલા એમાં આવશે સબ્જેક્ટ, સબ્જેક્ટ એટલે કે કર્તા, જે
ક્રિયાનો કરનાર છે જે વાક્યમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે જેના વિશે વાક્ય બોલાય છે એને કહેવાશે સબ્જેક્ટ ત્યારબાદ આવશે વી વન વી એટલે કે ક્રિયાપદ એનું મેઇન વર્બ આવશે અથવા તો જે તે સબ્જેક્ટની સાથે એસ કે ઈએસ લાગશે એ આપણે હવે જોઈશું નીચે કોષ્ટકમાં ત્યારબાદ આવશે ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ એટલે કે કર્મ અને ત્યારબાદ આવશે કીવર્ડ્સ કે જે આપણે હમણાં ડેઈલી એવરીડે ઓફન યુઝવલી જે હમણાં અગાઉ આપણે જોયા તે હવે આપણે જોઈએ એફર્મેટિવ સેન્ટેન્સ પેટર્નનું ટેબલ તો એમાં છે સિંગ્યુલર અને પ્લુરલ સિંગ્યુલર એટલે કે બાળ દોસ્તો આપણને ખબર છે થાય એકવચન અને બહુવચન હવે આપણે જોઈએ ફર્સ્ટ પર્સન એટલે કે પહેલો પુરુષ કે જે પોતે બોલે છે એને કહેવાશે ફર્સ્ટ પર્સન તો આઈ આઈની સાથે આવશે મેઇન વર્બ એટલે કે પ્લે તમે અહીંયા પ્લેની જગ્યાએ કોઈ પણ ક્રિયાપદનો ઉપયોગ કરી શકો છો જેમ કે ડાન્સ સિંગ કુક ગમે તે ત્યારબાદ આવશે આઈ નું પ્લુરલ બહુવચન વી પ્લે ત્યારબાદ સેકન્ડ પર્સન બીજો પુરુષ યુ પ્લે એનું એજ ક્રિયાપદનું રૂપ રહેશે પ્લેનું પ્લે જ રહેશે તો અહીંયા આપણે બાર દોસ્તો એવું થશે કે એકવચનમાં પણ યુ અને બહુવચનમાં પણ યુનો ઉપયોગ કઈ રીતે થયો તો આપણે ગુજરાતીમાં તું અને તમે એવી રીતે કહીએ છીએ એક હોય તો તું કહીએ અને એકથી વધારે હોય તો એની માટે આપણે તમેનો ઉપયોગ કરીએ છીએ જ્યારે ઇંગ્લિશમાં સિંગ્યુલર અને પ્લુરલ બંને માટે યુનો ઉપયોગ જ થાય છે કે જે આપણે નહીં પણ કોઈ સામેની વ્યક્તિ એટલા માટે એને કહેવાશે સેકન્ડ પર્સન પછી છે થર્ડ પર્સન ત્રીજો પુરુષ એમાં આવશે હી શી અને ઈ કોઈ એક છોકરો કોઈ એક છોકરી અથવા તો નાન્યતર જાતિ અથવા તો કોઈ નામનો ઉપયોગ પણ તમે એની માટે કરી શકશો એની અંતે ક્રિયાપદના છેડે આપણે અહીંયા મેં જોવો તમે એસ લગાવેલું છે એ રીતે તમે રાઇટ હોય તો રાઇટ્સ કુક હોય તો કુક્સ ડાન્સ હોય તો ડાન્સીસ એવી રીતે ક્રિયાપદ મુજબ એસ કે ઈએસનો ઉપયોગ કરવાનો છે અને એના બહુવચનમાં આવશે ધ્યેય એટલે કે તેઓ એક કરતાં વધારે કોઈ પણ વ્યક્તિ હોય તો એની માટે આપણે ધ્યેયનો ઉપયોગ કરીએ છીએ અને એની સાથે આવશે પ્લે આભાર વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે થોડા ઉદાહરણ દ્વારા સમજીએ એક્ઝામ્પલ સ્પેલ જોઈએ વી ડેશ એટલે કે ખાલી જગ્યા ચેસ ડેઈલી બ્રેકેટમાં આપેલું છે પ્લે ક્રિયાપદ છે તો અહીંયા આપણે સૌથી પહેલાં એની માટે આપણે સબ્જેક્ટ જોવો પડશે સબ્જેક્ટના આધારે આપણે નક્કી કરીશું કે એસ લાગશે કે એમ જ રહેશે એનું મૂળ રૂપ જ તો અહીંયા વી છે તો તમે અગાઉના કોષ્ટકમાં જોશો તો વીની સાથે એનું મેઇન વર્બ એટલે કે પ્લેનું પ્લેજ રહેશે હવે પછી બીજું એક્ઝામ્પલ જોઈએ રામ ખાલી જગ્યા અ સોંગ ઓફન અહીંયા છે ક્રિયાપદ સિંગ રામ છે એ હી છે તો ટેબલના અનુસાર પ્રમાણે અહીંયા આવશે સિંગ્સ ત્રીજું જોઈએ સીતા એન્ડ ગીતા ખાલી જગ્યા મૂવી એવરી નાઇટ બ્રેકેટમાં આપેલું છે વોચ તો અહીંયા એક કરતાં વધારે વ્યક્તિ છે એટલે ધ્યેય તરીકે આપણે ઉપયોગ કરીશું અને એની માટે આવશે વોચનું વોચ જ રહેશે આભાર વિદ્યાર્થી